ધર્મ ભક્તિ વાસુદેવ. પછી ત્યાંથી આગળ આવીએ મધ્યખંડમાં, એટલે કયા દેવ આવે? લક્ષ્મીનારાયણ દેવ આવે. શાંતાકારમ ભુજંગ શયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુમ ભવભયહરમ સર્વલોકૈકનાથ. ભલા ભક્તજનો, લક્ષ્મીનારાયણ દેવની અદ્ભુત મૂર્તિ આજથી 200 વર્ષ પહેલાના ઇતિહાસની દ્રષ્ટિએ જો આમ ભાવના કરો ને તો ખબર પડે કે આવી જૂની લક્ષ્મીનારાયણની રમણીય મૂર્તિ ક્યાંય જોવા ન મળે. અને એટલા માટે તો સ્વામિનારાયણ ભગવાને પોતે એ નિત્યાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીને વડોદરા મોકલેલા. હરિચરિત્રામૃત સાગરમાં આધારાનંદ સ્વામીએ આ લક્ષ્મીનારાયણ દેવનો મહિમા લખ્યો. વૈકુંઠ લોક તામે લક્ષ્મીનારાયણ રહે તેહી મૂર્તિ યામે તિલ ભર ન ફરક રહે. આ પૃથ્વી ઉપર કોઈને એમ થાય કે વૈકુંઠ ધામમાં ભગવાન લક્ષ્મીનારાયણનું સ્વરૂપ કેવું હોય, તો આધારાનંદ સ્વામી કહે આ વડતાલ મંદિરમાં વિરાજિત લક્ષ્મીનારાયણ દેવ એવા છે કે એમાં ને પેલી મૂર્તિમાં એક તલ જેટલોય ફરક નથી. અને આગળ વાત કરે કે કેવા પ્રતાપી. ચાર ધામ ફિરત જાય બ્રહ્મચર્ય રાખી જે 100 વર્ષ લગ જોતાય તિન સે એક વાર હિયા. બ્રહ્મચર્ય વ્રત રાખીને 100 વર્ષ સુધી કોઈ ચાર ધામની યાત્રા કરે, બીજું કાંઈ કાર્ય નહીં કરવાનું, બસ તીર્થોની યાત્રા જ કરવાની, દેવ દર્શન કરવાના, ભજન કરવાનું, પવિત્રતા બ્રહ્મચર્ય રાખવાનું, અને આવી રીતે ચાર ધામની યાત્રા કરે તો એને શું ફળ? 100 વર્ષ લગી આવી રીતે આટલી કોઈ સાધના કરી હોય. અને આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગરમાં લખે એ વ્યક્તિ દર્શન કરહી જનહી જો જે તે બાલ ભાઈ વૃદ્ધ તે તે તાકુ ફલ મિલહી નહી પારા એસે દેવત રહે તે ધારા. એ 100 વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળીને યાત્રા કરે અને બાળક હોય વૃદ્ધ હોય કાંઈ સાધન ન કર્યા હોય પણ ભાવ બિન દર્શન કરી જાહી મનુષ્ય તન ફેર પાવહી ન તાહી. એ જો લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરે ને તો એને આટલી યાત્રાનું ફળ મળી જાય. કેવો મોટો મહિમા વાલા ભક્તજનો સંતોએ કયો છે. અને એટલા માટે સ્વામિનારાયણ ભગવાને મહારાજે એ લક્ષ્મીનારાયણ દેવ પાસે ઊભા રહી અને મહારાજે એ મૂર્તિઓનો એક મહિમા કહ્યો. આ લક્ષ્મીનારાયણ રૂપ જે છે, આ લક્ષ્મીનારાયણ રૂપ જે છે, શ્રી દ્વારિકાધીશ સ્વરૂપ તે છે, શ્રી દ્વારિકાધીશ સ્વરૂપ તે છે, ઇત્યાદિ મારાય અવતાર જાણી, ઇત્યાદિ મારાય અવતાર જાણી, ઓ જો ધરો ધ્યાન ઉમંગયાણી, ઓ જો ધરો ધ્યાન ઉમંગયાણી. લક્ષ્મીનારાયણ દેવને યાદ કર્યા એટલે લક્ષ્મીનારાયણ દેવની ગાદીની પીઠ સ્થાપિત થઈ ગઈ હો બાજુમાં. એ તમારા તો ભાગ ઉગડી ગયા છે.
બાપજી પહેલે દિવસે આવ્યા હતા અને આજે પૂર્ણાહુતિ માં આવે છે, ફાવી ગયા. મે મૂર્તિઓ સ્થાપિત જે હસ્થાને, મે મૂર્તિઓ સ્થાપિત જે હસ્થાને, જે તે હને આદરથી ન માને, જે તે હને આદરથી ન માને, ન જાણવો આશ્રિત તે અમારો, ન જાણવો આશ્રિત તે અમારો, તે તો મરીને નરકે જનારો, તે તો મૂર્તિઓ છે એને સામાન્ય ન માનશો. સાક્ષાત વૈકુંઠપતિ લક્ષ્મીનારાયણ દેવ છે. કેવો મહિમા! આ ચરોતર પ્રાંતના ભક્તોને સુખી કરવા માટે વાલા ભક્તજનો સ્વામિનારાયણ ભગવાને આ સત્સંગને હરિયાળો રાખવા માટે લક્ષ્મીનારાયણ દેવને પધરાવ્યા છે. રામાનંદ સ્વામી પાસે બે વરદાન માંગ્યા કે અમારો આશ્રિત ક્યારેય અન્ન વસ્ત્રે કરીને દુઃખી ન થાય, અને જે એ વરદાનમાં માંગ્યું પણ એ વરદાન પૂરા કોણ કરે છે? સંતોને જોળી માંગવા મોકલતા ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહેતા કે સંતો, એ બધાને કહેજો કે આ લક્ષ્મીનારાયણ દેવની જોળી છે તો કામધેનુ રૂપ છે, અને દેવ પધાર્યા પછી બધા ખૂબ સુખી પણ થયા. કેવા એ મૂર્તિમાં પ્રગટપણે વિરાજે છે. એક હરિચરિત્ર ચિંતામણીના ત્રીજા ભાગમાં એક સરસ પ્રસંગ લખ્યો છે. મૂળજી બ્રહ્મચારી જે મહારાજની અનન્ય ભાવે સેવા કરતા, એમના સેવક હતા નારાયણાનંદ બ્રહ્મચારી. એમણે પણ આ લક્ષ્મીનારાયણ દેવની, હરિકૃષ્ણ મહારાજની, ધર્મભક્તિ વાસુદેવની ખૂબ સેવા કરી, અને જેના ગુરુ મૂળજી બ્રહ્મચારી હોય એની ભાવનામાં, એની ભક્તિમાં ભાઈ શું ખોટ હોય. એવા પ્રગટ ભાવથી નારાયણાનંદ બ્રહ્મચારી દેવોની સેવા કરતા ને આખી જિંદગી સેવામાં પસાર કરી, બસ દિલમાં એક જ તાન, બસ દેવો રાજી થાય, નિષ્કામ ભાવે સેવા કરી. સેવાનું કેવું ફળ મળે છે મારે તમને કેવું છે. જો સેવા તો બધા જ કરીએ છીએ, પણ એ સેવા કર્યા પછી મનમાં સંકલ્પ શું છે ને એના આધારે એ સેવાનું ફળ મળતું હોય છે, અને રાજી કરવા માટેની નિષ્કામ ભાવની સેવા એનો તો મહિમા બહુ મોટો છે. મને હજી એક વચ્ચે પ્રસંગ યાદ આવી ગયો કહું. સદગુરુ નારાયણદાસ સ્વામી, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ જેને ગુરુતુલ્ય માનતા, પુરાણી ગોપીનાથદાસજી સ્વામી સાથે તો સ્વામી બહુ નહોતા રહેલા, પણ નારાયણદાસ સ્વામીને બહુ રાજી કરેલા અને એની આજ્ઞાથી જ વડતાલ અભ્યાસ કરવા માટે ગુરુદેવ આવેલા. સ્વામીનું પૂર્વાશ્રમનું ગામ બાબાપુર વાંકિયા, તમારે નજીક. સંસારમાંથી વૈરાગ્ય થયો, સાધુ થવાની, ભગવાનને ભેટવાની લગની લાગી, મા બાપને ઘણી વાર સમજાવ્યા પણ એકના બે ન થયા. આ એને સમજાવે, એ ન સમજે, ને એ આને સમજાવે, આ ન સમજે. અને વસ્તુ તો એવી છે, એક વાર ઉલટી થઈ જાય ને પછી કોઈ ગમે એટલો એનો મહિમા ગાય. આ તમારી જ છે, બે મિનિટ પહેલાની છે. જુઓ, હજી અડધો વાટકો નો ભર્યો છે દૂધ પાકનો, અડધો બહાર નીકળો, લઈ લ્યો, લઈ લ્યો. કેમ લાગ્યું દ્રષ્ટાંત?
ગમે એટલો મહિમા કે, તમે મળનો ત્યાગ કર્યા પછી ક્યારે વિચાર આવ્યો છે કે આનું શું થયું હશે, ક્યાં ગયું હશે? એમ એકવાર સંસાર છૂટી ગયો, અંદરથી નીકળી ગયો પછી કોઈ ગમે એટલો મહિમા સમજાવે એ હૃદયમાં ઉતરે નહીં. 30-30 વાર જૂનાગઢ મંદિરે સેવા કરવા વયા જાય પણ વળી પાછા લઈ આવે, વળી પાછા લઈ આવે. એટલે ગુણાતાન સ્વામીએ કીધું કે તમે વડતાલ જાઓ. અને સ્વામી વડતાલ આવેલા, પૂર્વાશ્રમમાં હતા, હજી સાધુ નહોતા થયા, અને અહીં આવીને સેવા કરતા મંદિરમાં પડછંદ કાયા, અને નાણદા સ્વામી આજાન બાહુ હતા, બહુ તેજસ્વી સંત હતા, મહારાજમાં હેતવાળા. અને હૃદયમાં એ સાધુને રાજી કરવાનું તાન, એટલે દોડી દોડીને સેવા કરે. અને જે આ જ્ઞાનકૂપ છે ત્યાં જ પાવઠે ઉભા રહી અને બધા સંતોને સવારે નવરાવે, એટલી તાકાત હતી. એટલે સવારે 100-125 સાધુને ડોલ સિંચી સિંચીને નવરાવી દેતા. અને એ વખતે વડતાલમાં એક પમા ભગત હતા. અહીં સંતોને પૂછ્યું કે પ્રેમજી ભગત, મેં પ્રસંગ અહીંથી જ સાંભળ્યો છે, બીજા પુસ્તકોમાં ક્યાંય વાંચ્યો નથી, પણ જૂના સાધુ પાસેથી અહીં જ સાંભળ્યો. એ પમા ભગત હતા, એ બહુ તેજસ્વી હતા અને સ્વભાવે અતિ ઉગ્ર અને કડક, એટલે એની હારે કોઈ ટકે નહીં કે એની સેવામાં કોઈ ટકે નહીં. શરીર વૃદ્ધ અને આના હૃદયમાં ભાવના, એટલે પોતે આ ભગતની ખૂબ સેવા કરી, ભગતને સાજા કર્યા, બહુ રાજી કર્યા. અને પછી રજાનું બધું સુખરૂપ પૂરું થયું એટલે જૂનાગઢ જતા હતા. એટલે પમા ભગત બહુ રાજી થઈ ગયા કે ભગત તમે મારી બહુ સેવા કરી. એની પાસે શ્રીજી મહારાજની પ્રસાદીની ચાંખડી હતી, ઘણી જોડ ચરણારવિંદ હતા, અને આવી બધી પ્રસાદીની વસ્તુઓ હતી કે તમે ખરેખર મારી સેવા કરી, મારે તમને આ બધી પ્રસાદીની વસ્તુ દેવી. અને ત્યારે હાથ જોડીને એટલું જ બોલ્યા, ભગત એ નહીં બીજું કાંઈ કયો, અરે પણ આ દુર્લભ છે, મહારાજની પ્રસાદીની વસ્તુ છે. અને ત્યારે ભગત શું બોલ્યા કે મેં તમારી સેવા કરી છે, કોઈ વસ્તુની આશાએ નથી કરી, મેં તો નિષ્કામ ભાવે તમને રાજી કરવા માટે કરી. અને ખૂબ આગ્રહ કર્યો, અને તોય ન લીધી તો ન જ લીધી. આપણે કોઈ મૂકીએ, કેટલી ઊંચી ભાવના જુઓ. આટલી ઊંચી ભાવનાથી સેવા કરેલી ત્યારે આ નારાયણાનંદ બ્રહ્મચારી આખી જિંદગી દેવની સેવા કરી. મને ઘણી વાર એમ થાય, મંદિરમાં સંતોના દર્શન થાય, એ વૃદ્ધ વડીલ સાધુના દર્શન થાય, ત્યારે એમ થાય આપણે કલ્પના ન કરી શકીએ ને એટલી વાર તો ભગવાનના લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના સાધુઓ પગથિયા ચડ્યાને ઉતર્યા છે. દેવ સેવા માટે, મંદિરના કાર્ય માટે, દેવનો નામ ધર્માદો માગવા માટે મહારાજ શ્રી કે કોઠારી શ્રીની આજ્ઞાથી કેટલાય કાર્યોમાં જવાનું. કોઈ હરિભક્તનો ભાવ હોય કે સ્વામી અમારે ત્યાં આવો, તો વળી એને ત્યાં ઉત્સવમાં જાય. અને એ જૂના સાધુ આજની જેમ હતું નહીં, જાતે રસોઈઓ બનાવવાની, 40-40, 50-50, 100-100 હરિભક્તો હોય, જમનારા સાધુ 2-4 હોય, અને આટલા ભક્તોને તોય નિરાળા ભાવે જમાડીને રાજી કરે, પેટ વડિયા સેવક થઈ અને મંદિરની દેવની આખી જિંદગી આવી રીતે સેવા કરી હોય, કોઈ વ્યવસ્થા મળે, માનપાન મળે એવી કોઈ આશા ન હોય. આ 60-70-80 વર્ષ સુધી આ શરીર ઉપર ભગવું કપડું ટકી જાય ને આવી રીતે સેવા કરતા જાય ને, આ બહુ મોટી વાત કહેવાય. હાથ જોડીને દર્શન કરવા, વંદન કરવા, એના ત્યાગને, એના સમર્પણને. તમને કર્યા હોય તો 5 દિવસ સાધુ,
એટલે દરજ ખોટા ખોટા સાધુ થાય છે ને તોય મૂંઝાઈ જાય છે કે અમારે ધ્યાન રાખવું પડે છે, અમારે મહિલા રે વાત નો થઈ જાય, નહીતર વળી પાછા કોક કે એક આ સાધુ થઈને તમે આ શું કરો છો, કારણ કે ભૂલાઈ જાય આ કપડું ભગવું આવી ગયું ઉપર, આટલું ધ્યાન રાખવું પડે. ત્યારે આખી જિંદગી ભગવાનને રાજી કરવા કાઢવી વાલા ભક્તજનો, આ નારાયણાનંદ બ્રહ્મચારી આખી જિંદગી મહારાજની સેવામાં પસાર કરેલી, ભગવાનના દર્શન માટે જાય, વૃદ્ધ શરીર થઈ ગયેલું, હલાય નહીં તોય લાકડીના ટેકે ધીરે ધીરે પગથિયા ચડે. આજનો દિવસ અને જો હરિકૃષ્ણ મહારાજના મુખ દર્શન ન થાય તો દિવસ શું કામનો. શરીર ન ચાલતું હોય તો એ દાખડો કરીને જાય, પછી તો દેવ સેવામાં બીજા બ્રહ્મચારીઓ હોય આસને બેસીને ભજન કરતા હોય, પણ મંદિરમાંથી દર્શન કરીને બ્રહ્મચારી મહારાજ નીચે ઉતરતા હતા, પગથિયું ચોકાઈ ગયું હશે, વૃદ્ધ શરીર અને બ્રહ્મચારી મહારાજ પડી ગયા. આખી જિંદગી જેને ભગવાનની સેવા કરી હોય ને એ પડી જાય, ભગવાનની લાજ જાય. એ વખતે મહારાજે લક્ષ્મીજીને કહ્યું, દોડો દોડો દેવી. અને હજુ આ બ્રહ્મચારીજી મહારાજ આમ પડવા જાય ને ત્યાં દિવ્ય સ્વરૂપે માતાજી આવ્યા, રક્ત વર્ણી સાડી સુવર્ણના અલંકારોમાં રૂમઝુમ ઝાંઝરનો નાદ થાય, દિવ્ય કમળની સુગંધ ચારે બાજુ વ્યાપ્ત થયેલી. અને આમ નારાયણ બ્રહ્મચારી હેઠે પડવા જાય ને ત્યાં લક્ષ્મીજીએ હાથ દઈ દીધો. બ્રહ્મચારી મહારાજે આમ ઉપર જોયું ને ત્યાં ઝસકી ગયા એકદમ. બેન તમે દૂર રહેજો, હું સાધુ. શ્રવણમ દર્શનમ કેલી પ્રેક્ષણમ ગુહ્ય ભાષણમ, અષ્ટ પ્રકારે સાધુઓએ સ્ત્રીઓથી દૂર રહેવાનો વિધાન. અને પણ પડવા જતા તાને બચાવ્યા એટલે મનમાં થોડો એ પણ કે દેવી તમે દૂર, તમે છો કોણ? તો કે તમે ચિંતા ન કરો, હું કોઈ સામાન્ય સ્ત્રી નથી. તો અને ત્યારે એ દેવી બોલ્યા કે તમે આખી જિંદગી જેની ખૂબ સેવા કરીને એ સાક્ષાત લક્ષ્મીજી હું છું. હાથ જોડ્યામાં તમે આ મંદિરમાંથી નીચે ઉતરવાનું કષ્ટ કર્યું, ઊભો થઈ જાત. અને ત્યારે બોલ્યા કે તમે અમારી ખૂબ સેવા કરી, મહારાજની સેવા કરી, એ આજે તમારા શરીરમાં શક્તિ નથી, એ તમને કષ્ટ પડે તો કેમ ચાલે, અમને મહારાજે આ એક એક હરિભક્તોનું ધ્યાન રાખવા માટે બેસાડ્યા છે, માટે અમે તમારી રક્ષા કરવા માટે આવ્યા. અને એ જ વખતે બ્રહ્મચારી મહારાજને બેસાડ્યા, હવે શું કરવું, આ શરીર ચાલતું નથી ને. ત્યારે લક્ષ્મીજી બોલ્યા કે મને મહારાજે કહ્યું છે કે આવતીકાલે મહારાજ તમને ધામમાં તેડવા આવશે. અને બીજે દિવસે નારાયણાનંદ બ્રહ્મચારી હતા એ મહારાજના ધામમાં ગયા. વાલા ભક્તજનો જો કેવા પ્રતાપી એ માં લક્ષ્મીજી, ભગવાન નારાયણ રૂપે વિરાજે. આમ તો એક વખત મહારાજના સ્વધામ ગમન બાદ કઈ વડતાલમાં મોટો ઉત્સવ, લગભગ પાટોત્સવ હશે, કયો ઉત્સવ નામ લખ્યું નથી. અને એ વખતે ગોપાળાનંદ સ્વામીની આગેવાનીમાં મોટો સમયો થતો હતો, મોટો ઉત્સવ. અને એ વખતે આ ચરોતર પ્રાંતમાં આજુબાજુમાં મરકીનો ભયંકર રોગ વ્યાપેલો, જેમ આપણે કોરોના જોયો એના જેવો વાયરલ રોગ, એટલે માણસ ટપોટપ મરવા લાગે, સ્મશાનમાં લાકડાય પૂરા ન પડે. ઇતિહાસ
એવું નોંધે છે કે સ્મશાનમાં બધે એટલી બધી ચિતાઓ ખડકવી પડેલી કે એના ધુમાડાથી આખું આકાશ ધૂંધળું બની ગયેલું, એવો મરકીનો રોગ. અને ઉત્સવ એટલે ગોપાળાનંદ સ્વામીને વિનંતી કરી કે સ્વામી, હે, લોકોને તેડાવીને આપણે ઉત્સવનું આયોજન કરીશું, પણ આ ભયંકર મરકી ફાટી નીકળી છે, એનું શું કરશું? અને ત્યારે ગોપાળાનંદ સ્વામી બોલ્યા કે હજુ તો શ્રીજી મહારાજ ધામમાં સીધાવા એના એંધાણ દેખાય છે. આ લક્ષ્મીનારાયણ પ્રતાપી દેવને પધરાવીને ગયા છે, આમ કઈ થતું હશે? પણ સ્વામી, આ વડતાલ સુધી મરકી પહોંચી ગઈ છે. સ્વામી કે લક્ષ્મીનારાયણ દેવને મહારાજે પધરાવ્યા છે. સેવક સંતને બોલાવીને કીધું, જાઓ લક્ષ્મીનારાયણ દેવને કહેજો કે ગોપાળાનંદ સ્વામીએ કીધું છે કે આવો ઉત્સવ કરવાનો છે, માટે તમારા રાજમાંથી મરકીને કાઢી મૂકજો. અને સેવક સંતે આવીને હાથ જોડીને લક્ષ્મીનારાયણ દેવને વિનંતી કરી, તમે તો બહુ સમર્થ છો, પ્રતાપી છો, આ તમારું રજવાડું કહેવાય, અને આવો મોટો ઉત્સવ કરવો છે. એટલે ગોપાળાનંદ સ્વામીએ કહેવરાવ્યું છે કે રાજમાં ક્યાંય મરકીનો રોગ રહેવો ન જોઈએ. અને આમ જઈને વાત કરી, અને એ વખતે આ સંપ્રદાયનો ઇતિહાસ એવું કહે છે કે એવી જાણે કૃપા કયો કે દિવ્ય ઉર્જા કયો આ ચરોતર પ્રદેશની અંદર કામ કરી ગઈ કે એ લક્ષ્મીનારાયણ દેવની કૃપાથી એ મરકીનો રોગ હતો ને એ ગયો. સ્વામિનારાયણ ભગવાને 1881માં કાર્તિક સુધી 12 અને મંગળવારે આ મંદિરમાં મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી, ત્યારે લક્ષ્મીનારાયણ દેવના ડેરાની આગળ ઉભા રહીને સ્વામીએ બે વાત મહત્વની કરેલી, અને જે વાતનો ઉલ્લેખ સદગુરુ શતાનંદ સ્વામીએ સત્સંગી જીવનમાં કયો છે, હું એનું ભાષાંતર વાંચું છું કે જીવનમાં જેને ભૌતિક દ્રષ્ટિએ સુખ મેળવવા હોય તો એના માટે જે કાંઈ પણ સંકલ્પો આ લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિની સન્મુખ ઊભા રહી અને દાસભાવે કરશો તો બધા મનોરથો આ લક્ષ્મીનારાયણની મૂર્તિમાં પ્રત્યક્ષ હાજર રહીને પૂરા કરીશ એમ તમે નિશ્ચય માનજો. અને આગળ આ હરિકૃષ્ણ મહારાજની આગળ ઉભા રહીને સ્વામિનારાયણ ભગવાન બોલ્યા કે આત્યંતિક શ્રેય મેળવવાના હેતુથી અમારા હરિકૃષ્ણ સ્વરૂપની અનન્ય ભાવે સેવા ભક્તિને ઉપાસના કરશો તો આ જન્મમાં હું તમારું આત્યંતિક કલ્યાણ કરીશ. આવા સમર્થ લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા. એની બાજુમાં રણછોડરાય, હજી એની પ્રતિષ્ઠા તો બાકી છે એટલે એની કથા નીલકંઠ સ્વામી સંભળાવશે, સાંભળશો ને તમે. લક્ષ્મીનારાયણ ડેરું અને એનાથી આગળ આવો એટલે કયું ડેરું આવે? દક્ષિણ ડેરું. પ્રેમ સે બોલો જય હરિકૃષ્ણ. વાલા ભક્તજનો, આ મંદિરમાં સૌ કોઈનું હૃદય હોય તો એ છે દક્ષિણ ડેરું, જેના પર ધજા ચડાવવા માટે એ મીઠા ઝઘડાઓ થતા એવું કોઈ ડેરું હોય તો એ દક્ષિણ ડેરું. પ્રેમી ભક્ત અને સંત માટે એનું હૃદય કયો, એનો આત્મા કયો, એનો પ્રાણ કયો, ભક્ત માટે હૃદયનો ધબકાર કયો, સર્વસ્વ કયો, જે કયો, એ દક્ષિણ ડેરું ને એમાંય વિરાજિત એ હરિકૃષ્ણ મહારાજ છે. ઘણી વાર લોકોને પ્રશ્ન થતા હોય, અમને પૂછતા હોય છે કે સ્વામિનારાયણ ભગવાન એનું સ્વરૂપ મધ્યખંડમાં કેમ નહીં? તો હું તો એટલું જ કહું કે વચ્ચેના ખંડમાં સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ કેમ નહીં એ સ્વામિનારાયણ ભગવાનને ખબર. તમારે ને મારે એના ઉપર મીમાંસા કરવાની જરાય જરૂર, એના ઉપર મીમાંસા કરવાનો વિચાર આવે એનો મિનિંગ જ એ કે ભગવાનને થોડીક બુદ્ધિ ઓછી હશે અને અમારે જાજી વધી ગઈ છે, એટલે કાંઈક એમાં અમે ઉમેરવા માગીએ છીએ. આવું બને?
ભગવાનને કોઈ મજબૂરી હોય, કોઈનું રાખવું પડે, સાચવવું પડે, કોઈને ખોટું લાગી જાય એમ હોય, એટલા માટે હોય? આ ભૂમિ એ લક્ષ્મીજીની તપોભૂમિ, એ બોરડી એની નીચે ભગવાન નારાયણે લક્ષ્મીજીને વર આપેલો અને સ્વામિનારાયણ ભગવાને પણ એને આશીર્વાદ આપેલા કે અમે તમને મંદિરમાં મધ્ય ડેરામાં પધરાવીશું, એ ભગવાનનો સંકલ્પ હતો. એટલે મહારાજે લક્ષ્મીનારાયણ દેવને વચ્ચે પધરાવ્યા. જય સ્વામિનારાયણ.